चालो धोरण नौ ना बधाज वाला विद्यार्थी भाई बहनों नवीन बहना नमस्कार जनता विद्यार्थी जाड़िया ना वर्चुअल क्लास थी बधाने गुड मॉर्निंग। अपने विष्णु गद्य धोरण नौ नो विष्णु गद्य विष्णु पाठ गुजराती में काले शुरू करो पार्ट वन अने आजे अपने पार्ट टू जोईए छे समाज समर्पित श्रेष्ठी समाज माटे जेने कई श्रेष्ठ योगदान आप्युं होय श्रेष्ठ काम कर्युं होय समाज माटे जीवी गया होय एवा एक श्रेष्ठी एक श्रेष्ठ व्यक्तिनी जे नानजीभाई कालिदास मेहता एनी वात आ गद्यमां छे। आपणे तमे पाठ्यपुस्तक पाना नंबर 129 ऊपर खोलीने बेसो हुं सीधो ज पाठ्यपुस्तकमांथी पाठ झड़पथी समझावी અને પૂર્ણ કરું છું કે ભાઈ નાનજીભાઈ કાળીદાસ મહેતા કોણ હતા અને એને સમાજ માટે કયું ઉપયોગી સમર્પણ કર્યું જેને કારણે આ શ્રેષ્ઠ વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ। શું કામ યાદ કરીએ છીએ? એનું યોગદાન સમાજ માટે શું રહ્યું? દેશ અને વિદેશમાં એનું યોગદાન કયા ક્ષેત્રમાં કેવું રહ્યું? કન્યા કેળવણી ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે એને કયું ઉમદા કામ કર્યું? ખેતી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે કયું ઉમદા કામ કર્યું? વ્યવસાય ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં એની સમાજ પ્રત્યેની એની જવાબદારી એની ફરજ એને કઈ રીતે અદા કરી એની સુંદર મજાનું આ રેખાચિત્ર છે। સાહિત્ય પ્રકાર પૂછાય તો રેખાચિત્ર છે। ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય જેમણે નવી કેડીઓ કંડારી હોય એમના કાર્યોને પરિણામે સમાજ વેંત ઊંચો ચડ્યો હોય। ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હાર માળા છે। નાનજીભાઈ કાળીદાસ મહેતા એક નથી, આવા ઉત્તમ વ્યક્તિઓ ગુજરાતમાં ઘણા બધા થયા છે જેને આપણે આદરથી યાદ કરીએ છીએ। ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હાર માળા છે તેમાં નાનજી કાળીદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા જેને સમાજ માટે કઈ કર્યું હોય મુઠ્ઠી ઉચેરું કામ કર્યું હોય બીજાના માટે જીવા હોય એવા લોકોને સમાજ હંમેશા યાદ કરે છે એમાંના કાળીદાસ મહેતા એક છે। નાનજીભાઈ કાળીદાસ મહેતા નાનજીભાઈ કાળીદાસ પોરબંદરથી 40 કિમી દૂર ગોહાણા ગામના નામના નાનકડા ગામમાં 17/11/1887 ના રોજ જન્મ થયા। આપણું જેમ નાનું ગામ છે એવા નાનકડું ગામ એનું નામ છે ગોહાણા। અહીંયા એનો જન્મ થયો ક્યારે? 17/11/1887। નાનજીભાઈ કાળીદાસ પોરબંદરથી 40 કિલોમીટર દૂર ગોહાણા નામના નાનકડા ગામમાં 17/11/1887 ના રોજ જન્મ થયા। પ્રેમાળ પિતા અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા। મા બાપ સંસ્કારી હોય એના સંતાનો જ આવા વિરલ થાય। નાનપણથી અણદીઠેલી ભોય ઉપર પગ મૂકવાની સાહસિકતા એમનામાં હતી એમ। એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા, આપણે ગુજરાતીમાં એમ કહીએ ને છપ્પનની છાતી હોય વિદેશ જાય, સાહસિકતા જેનામાં હોય એ વિદેશ જતા। 13 વર્ષની કુંબળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું। મહિનાઓની સફર વાણની મુસાફરી એમાં વચ્ચે તોફાન આવ્યું, કુવાથમ અને સઢ જે વાણમાં બેઠા હતા એના તૂટી ગયા, મૃત્યુ સામે દેખાતું હતું, ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિ, છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી। એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યાને નવી નવી કેડીઓ કંડારતા ગયા।
नानजी भाई जयरे युगांडा जवा निकला दरियाई मार्गे त्यारे दरिया में भयंकर तोफान आयु जे वाहन में बैठा था शर्ट तूटी गयो अने लगभग मृत्यु सामे देखावा माँड्यो। एना करता वधारे तीर्थ दर दुनिया में मानस ने कोई न होय। नानजी भाई की उम्र नानी 13 वर्षनी छताय डगमगा नहीं एने धीरज गुमावी नहीं अघरी अने कपरी विपरीत परिस्थिति सामे एक किशोर लड़ो इनी साथे मुसाफरी करनारा बीजा इना साथीदारो चालू यात्राए बीमार पड़ा एनी सारवार करी एने साचवा पण डगमगा नहीं अने पोतानी सफर पार करीने युगांडा पहोंच्या। पण आ विपरीत परिस्थितिमांथी आ युवान बहार निकळो एमांथी एने जीवननो मोटो बोधपाठ मळ्यो कि गमे तेवी विपरीत स्थिति जीवनमां आवी शके एनी सामे लड़ता शीखवुं जोईए। ए माणस जिंदगी भर लेड़ो क्यारे डगो नहीं मोटा थया पछी पण बचपण में हिम्मत केळवे ने अने हिम्मत केळवी पड़े एवो प्रसंग एना जीवनमां उभो थयो। आगळ चालीए એ કાળે એટલે એ સમયે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું। બહુ ગરીબાઈ હતી ત્યાં, લોકો અભણ હતા અને સાવ નિમ્ન સ્તરનું જીવન જીવતા હતા યુગાન્ડામાં। નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો। ખેતીનો કક્કો ન જાણનારે વણ ખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી। નાનજીભાઈની પ્રેરણાથી આપસૂજ અને સખત પુરુષાર્થથી સફળ થયા। પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા। સાંભળજો નાનજીભાઈ, એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો નાનજીભાઈએ યુગાન્ડામાં કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો। એવો વિકાસ કર્યો આઈના માણસે ત્યાં જઈને। યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો। શેરડીનું વાવેતર કરાવી 1924માં સાલ યાદ રાખજો 1924માં લુગાજી સુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો યુગાન્ડામાં। શેરડી પણ વાવી અને ઉત્તમ શેરડીનો પાક લીધો અને શેરડીની સુગર ફેક્ટરી પણ ત્યાં ખાંડ બનાવવા માટેની ફેક્ટરી પણ 1906માં યુગાન્ડામાં સ્થાપી। એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કરાયો। આવા દૂરંદેશી વ્યક્તિ આપણા બાલુકાકા જેવા હતા। એમણે વિપુલ કમાણી કરી યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા। કાલ હું તમને કહેતો હોઉં ને યુગાન્ડાની અંદર ખેતીમાં અને ઉદ્યોગમાં નાનજીભાઈ એવી પ્રગતિ કરી અને કરાવી કે એને ખાસ બહુમાન આપવા માટે આ નામથી બોલાવવામાં આવતા। કેવા નામથી? એમણે વિપુલ કમાણી કરી અને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા। સાથે જે ધરતીએ તેમને સમૃદ્ધિ આપી દીધી એને અનેક હાથે પાછી વાળી। વળી પૂર્વ આફ્રિકામાં શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પગરણ માંડ્યા। ઉદાર હાથે દાન આપીને તેમણે નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાનો, આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી। આ બધું નાનજીભાઈ ત્યાં વિદેશમાં સૌરાષ્ટ્રના નાનકડા ગામનો ચાર ચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી આવ્યો। તેના પાયામાં સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધા છે બાળકો। એટલે તેઓ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા। છેલ્લા બે વાક્યો ફરી વખત વાંચું છું, બરોબર ગળે ઉતારજો। શું કહે છે? સૌરાષ્ટ્રના નાનકડા ગામનો ચાર ચોપડી ભણેલો, એવડું મોટું એજ્યુકેશન પણ નહોતું, કોઠા શું જ હતી। સૌરાષ્ટ્રના નાનકડા ગામનો ચાર ચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી આવ્યો।
આખા વિશ્વ એની નોંધ લીધી. એના પાયામાં શું હતું? ચાર ચોપડી ભેણા હતા નાનજીભાઈ, તો કેમ આટલા બધા ઉદ્યોગપતિ તરીકે સફળ થયા, આવડી મોટી નામના મેળવી? એનું કારણ શું? સખત એના પાયામાં શું હતું? એમનો સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધા. ક્યારે ડગમગે નહીં એવી જાત ઉપરની શ્રદ્ધા, જાત ઉપરનો વિશ્વાસ, આઈ કેન ડુ, એને એમને સફળ બનાવ્યા. અને એટલા માટે અજાણ્યા પ્રદેશમાં એ સફળ થયા. અનેક રાજપુરુષો, રાજા મહારાજા, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા, પણ તેઓ કદી સામાન્ય જનને અને ગ્રામ સમાજને ભૂલ્યા નહીં. નાના માણસને પણ એટલો આદર આપ્યો આપણા બાલુકાકાની જેમ, નાના માણસને પણ આદર આપ્યો. મોટા રાજા મહારાજાની સાથે પણ બેઠા, મોટા રાજપુરુષોની સાથે બેઠા, એની સાથે સંબંધો રાખ્યા, પણ એનો અહંકાર કે એનું અભિમાન નાનજીભાઈના જીવનમાં ન આવ્યું. એવડા મોટા ફલક ઉપર પહોંચ્યા પછી તો નાનજીભાઈના જીવનમાંથી આ વસ્તુ એક મોટો ગુણ ગ્રહણ કરવા જેવો આપણે સૌએ, કે જિંદગીમાં ગમે એટલી સફળતા મળે, ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરીએ, પણ આપણા પગ જમીન ઉપર રહેવા જોઈએ. નાના માણસને ભૂલવાનો જોઈએ. આપણી બચપનની ગરીબી એને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. અબજપતિ થઈ જાય તોય આપણું ગામ, આપણા માવતર, આપણા ગામના લોકો, આપણો આસપાસનો માહોલ, આપણા ગામના જ, આપણા સમાજના નાના લોકો જે છે એ ટોચ ઉપર ગયા પછી નાના ન દેખાવા જોઈએ. તો એ મોટા બીજો માણસ નાનો લાગે એવી મોટાઈ ખોટી છે, એવી મોટાઈ નાની છે. એ નાનજીભાઈ સમાજને શીખવું. મોટા રાજપુરુષોની સાથે બેઠા, રાજા મહારાજાઓ સાથે બેઠા, રાજપુરુષો સાથે બેઠા, પણ સમાજના નાના માણસને ક્યારે ભૂલ્યા નહીં. એના તરફ પણ એનું ધ્યાન રહ્યું, એના પગ જમીન પર રહ્યા, સફળતાની ટોચ ઉપર પહોંચ્યા, પણ પોતાની સરળતા નાનજીભાઈ ક્યારેય ન ગુમાવી. આપણે પણ જીવનમાં સફળ થઈએ, કોઈ મોટા પદ ઉપર પહોંચી જઈએ એવું બને ત્યારે આપણે પણ એના જીવનમાંથી આ પ્રેરણા લઈએ કે હું મારા નાના માણસને, ગરીબ માણસને, એ જીવનમાં કદાચ મારા કરતા ઓછું પામ્યો છે, એને ક્યારે નાનો નહીં ગણું, એને સાથે લઈને ચાલીશ, એને મદદ કરીશ, એ પગભર થાય એના માટે મથીશ. અને નાના સાથે નાનો, મોટા સાથે મોટો રહીને જીવતા શીખીશ, સફળતાની ટોચ ઉપર પહોંચીશ, આકાશને આંબી જઈશ, પણ પગ ધરતી ઉપર રાખીશ. એવું આપણે પણ આમાંથી શીખવાનું. આ નાનજીભાઈ આપણને એના જીવન ઉપરથી શીખવું છે. મોટા મહાપુરુષો ઉપદેશ નથી આપતા, પોતાના આચરણથી આપણને શીખવે છે. અનેક રાજપુરુષો, રાજા મહારાજા, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા, પણ તેઓ કદી સામાન્ય જનને, નાના માણસને અને ગ્રામ સમાજને, પોતાના ગ્રામ્ય સમાજને ભૂલ્યા નહીં. કારણ કે આ પંચશીલ તેમના જીવનમાં કાયમ ટેકા. નાનજીભાઈના જીવનના પાંચ સિદ્ધાંતો, એ સિદ્ધાંતો પ્રમાણે હંમેશા નાનજીભાઈ જીવા. એ પાંચ સિદ્ધાંતો પરીક્ષામાં પૂછાય તો કયા કયા? નાનજીભાઈના પંચશીલ પાંચ સિદ્ધાંતો કયા કયા? સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. ગાંધીજી કહેતા ને કે કેવું હોવું જોઈએ, તો કે લિવિંગ શુડ બી સિમ્પલ એન્ડ થિંકિંગ શુડ બી હાઈ. આ નાનજીભાઈ ચરિતાર્થ કરી બતાવ્યું. સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર, આ પંચશીલ સિદ્ધાંત મુજબ નાનજીભાઈ કાળીદાસ મહેતા જીવ્યા અને લોકોને જીવતા શીખવું. તેમાં તેમના સહચારીની, એમના પત્ની સંતોષબહેનનો સથવારો હતો. એ તો જોઈએ જ, કોઈ પણ પુરુષને સારું સમાજ ઉપયોગી કામ કરવું હોય તો એના ઘરના, એના અર્ધાંગીની, એના પત્ની, એનો સહકાર જોઈએ. એ સહકાર ન આપે તો તમે અટકી જાઓ. પણ નાનજીભાઈને સંતોષબહેનનો સથવારો મળ્યો,
અજણક કમાયા, અજણક ખૂબ રૂપિયા કમાણા, પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજ હિતના અનેક ઉત્તમ કાર્યોમાં ફાળો આપ્યો. પોતાને ટ્રસ્ટી સમજીને ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો. ટ્રસ્ટીશીપ એટલે શું? કે મારી પાસે નાણું છે, મારી પાસે મકાન છે, બધું મારું છે, એ ભાવના છોડો, અનાસક્ત બનીને જીવો. તમે એના ટ્રસ્ટી છો, એના માલિક નથી. ગમે ત્યારે માણસનો દેહ પડી જાય તો મકાન, ઘર, બાર, પૈસો, બેંક બેલેન્સ બધું મૂકીને જતો રહે. એનું માલિક હોય તો સાથે લઈ જઈ શકતો નથી. જો ખરેખર એ મારું હોય તો હું હારે ભેગો લઈ જાવ, લો, એવું થઈ શકતું નથી. એટલે નાનજીભાઈ ટ્રસ્ટી તરીકે જીવા, કે સંપત્તિ હું કમાણો પણ મારી નથી. એવા ટ્રસ્ટીશીપના સિદ્ધાંત ગાંધીજીને બહુ માનતા નાનજીભાઈ. એટલા માટે જે ટ્રસ્ટી તરીકે જીવા અને ઉત્તમ કાર્યો સમાજમાં થતા હોય એમાં એને પોતાનો ફાળો આપ્યો. આફ્રિકામાં અને ભારતમાં બે જગ્યાએ અડધી સદી સુધી વ્યાપાર ઉદ્યોગો વિકસાવ્યા, સ્થિર કર્યા, પછી માતૃભૂમિનું ઋણ ચૂકવવા, ઉદ્યોગ ધંધા પુત્રોને સુપ્રત કરી સમાજ ઉત્કર્ષમાં જ બધો સમય ગાળ્યો. આફ્રિકામાં જે અને યુગાન્ડામાં જે કાંઈ ઉદ્યોગો સ્થાપ્યા હતા એ છોડીને પછી માતૃભૂમિ એટલે કે ભારતનું ઋણ ચૂકવવા માટે નાનજીભાઈ પાછા ભારતમાં આવ્યા. ધંધો પોતાના સંતાનોને સુપ્રત કરી દીધો, એનો ધંધો તમે ચલાવો, હવે માતૃભૂમિ માદરે વતન ભારત જાઉં છું અને હવે માતૃભૂમિની સેવા કરવી છે. મારી સંપત્તિ થકી મારાથી જે બની શકે એ લોક કલ્યાણનું, સમાજ કલ્યાણનું કંઈક વિશિષ્ટ કામ કરવું છે, એમ કહીને એ પતિ પત્ની બે સંતોષબેન ને નાનજીભાઈ ભારત આવ્યા. ભારતમાં આવીને શું કર્યું? આજથી 60 વર્ષ પહેલા તેમણે પાર્યું હતું કે દેશ વિદેશના સંશોધનકારો માટે ગાંધીજી પ્રત્યે પૂજ્ય ભાવ અને નારી શક્તિનો ઉદય એમના જીવન ધ્યેય બન્યા. ગાંધીજીએ જે જે કીધું છે એ પ્રમાણે ચાલવું છે, જીવવું છે અને નારી શક્તિનો વિકાસ થાય એ માટે મથવું છે. પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરી નાનજીભાઈ. પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરીને ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર મ્યુઝિયમ રચ્યું એમણે. મ્યુઝિયમ રચી તેમનો સંદેશો ઉગતી પેઢી સુધી પહોંચે તેવું ગોઠવ્યું. તમે પોરબંદર જાઓ તો ભારત મંદિરની મુલાકાત લેજો, બાળકો જોવા જેવું છે. વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની રચના કરી, બાળકોને ખગોળનું જ્ઞાન મળે એના માટે તારા મંદિરની સ્થાપના કરી. ગાંધીજી માટે નાનજીભાઈના હૃદયમાં અપાર આદર હતો. ગાંધીજીના જન્મસ્થળને પોરબંદર એટલે ગાંધીજીનું જન્મસ્થળ, ગાંધીજીના જન્મસ્થળને સ્મારક રૂપે આકાર આપવા તેમણે કીર્તિ મંદિરનું જગવિખ્યાત નિસર્જન કરાવ્યું. ગાંધીજીના 79 વર્ષના જીવનને ધ્યાનમાં રાખીને 79 ફૂટની ઊંચાઈનું કલાત્મક કીર્તિ મંદિર દેશ વિદેશના પ્રવાસીઓ માટે તીર્થસ્થાન બની ગયું છે. પોરબંદરનું કીર્તિ મંદિર જોવા જેવું છે. આજે પણ ગાંધીજીની કીર્તિને, એની નામનાને જીવતી રાખવા નાનજીભાઈએ કીર્તિ મંદિર કેળું બનાવ્યું? તો કે ગાંધીજી 79 વર્ષ જીવા તો 79 ફૂટની મંદિરની ઊંચાઈ રાખી એના પ્રતિકરૂપે ગાંધીજીની સ્મૃતિઓને સાચવવા માટે નાનજીભાઈ આ કર્યું. નાનજીભાઈની સ્પષ્ટ સમજ હતી કે પુત્ર પુત્રીની સમાનતા, દીકરો અને દીકરી સમાન છે, આ સમજણ એનામાં હતી એ વખતે. જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના 1936માં કરી. બાળક, આર્ય કન્યા ગુરુકુળનો પાયો એ સમયે એક હરિજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું હતું. એમાં પણ નાનજીભાઈઓ માનતા સમાજમાં અસ્પૃશ્યતા એક પાપ છે, એ ન હોવું જોઈએ, માણસ માત્ર સમાન છે, એ આ ઉદાહરણ દ્વારા એમણે લોકોને સમજાવ્યું.
તેના કરતાં વધુ નોંધપાત્ર એ છે બાળકો કે તેમણે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. એવી કન્યાઓ દેશ વિદેશમાં દીવડી બની પ્રકાશ પાથરી રહી છે. આજ આર્ય ગુરુકુળમાં કન્યા જે ભણી હોય એમાંથી ઘણી બધી કન્યાઓ આજે વિદેશમાં ભણે છે. નાનજીભાઈની અંદર જીવનમાં જે સંસ્કાર હતા એ સંસ્કારથી આજે પણ સંસ્કારના પ્રકાશ ઘણી દીકરીઓ વિદેશમાં પણ પાથરી રહી છે. એનું શ્રેય નાનજીભાઈ કાળીદાસ મહેતાને જાય છે. કન્યા ગુરુકુળને નાનજીભાઈના સુપુત્રી નામ યાદ રાખજો સવિતાબેનનું ઉત્તમ માર્ગદર્શન વર્ષો સુધી મળ્યું હતું. એની દીકરી પણ આમાં જોડાયેલી છે. કન્યા ગુરુકુળ જે બનાવ્યું એની અંદર માર્ગદર્શક તરીકે પ્રેરક તરીકે એમની સુપુત્રી એમની દીકરી સવિતાબેને કામ કર્યું. નાનજીભાઈની સમાજ સુધારણાની ધગસ અને દ્રષ્ટિ વ્યાપક હતી. આના માટે જ આ જ્ઞાતિ માટે જ આ ગામ માટે જ એમને સમગ્ર સમાજ માટે સર્વે નહ સુખી નહ સંતુ એ ભાવનાથી જીવતા હતા. શિક્ષણ દ્વારા ભેદભાવયુક્ત અને ધર્મના આડંબરથી મુક્ત સમાજની સ્થાપના થાય એવી એમણે એમને હોશ હતી. માનવતાના મૂલ્યો માટે તેઓ જીવનભર મથા હતા. 82 વર્ષની દીર્ઘ જીવન યાત્રામાં તેઓ પુરુષાર્થ અને પરમાર્થ વડલો બની ગયા હતા. વડલો તારીખ 25-8-1969ના દિવસે તેમણે આ લોક છોડ્યો. આ મહાન માણસનું અવસાન થયું ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દુનિયાના અનેક મહાનુભાવોએ ભીની આંખે નાનજીભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાં ગામડાની અભણ બહેનોની અંજલિ સર્વોત્તમ હતી. ગામડાની જે અભણ બહેનો હતો જે ભણી નહોતી પણ ગણીતી એમણે નાનજીભાઈનું કાર્ય સમાજ સેવા નજીકથી જોઈતી એ બહેનોએ ગામડાની અભણ બહેનોએ નાનજીભાઈને અંજલિ શું આપી હતી સાંભળજો. શું કીધું હતું ગામડાની બહેનો નાનજીભાઈને અંજલિ આપતા શું બોલી હતી. આજ ધર્મનો થાંભલો ખરી પડ્યો. આજ ધર્મનો થાંભલો ખરી પડ્યો. એક મહાન માણસ ધાર્મિક વૃત્તિથી સમાજ સેવા માટે સમાજના ઉત્કર્ષ માટે જીવતો એક મોભી માણસ મહામાનવ આજે જગતને છોડીને ગયો એ તારણો ખરી પડ્યો. ગામડાની અભણ વ્યક્તિ જો આવી અંજલિ આપતી હોય તો એ વ્યક્તિ પ્રત્યે કેટલો ભાવ હશે, કેટલો આદર હશે. કે નાનો નાનો માણસ એની ભાવનાને એની સમાજ સેવાને લોક કાર્યોને સમજી શક્યો. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત ફાળો આપનાર નાનજીભાઈ કાલિદાસ માટે યુગાન્ડાના પ્રમુખ સાંભળજો મિલ્ટન ઓબોટે ભવ્ય અંજલિ આપતા કહ્યું. મિલ્ટન ઓબોટે શું કીધું નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે. આનું નામ જ સમર્પિત સમાજ સમર્પિત શ્રેષ્ઠી કહેવાય બાળકો. એટલા માટે એને આ બિરુદ મળે છે જે અન્ય માટે સમાજ માટે જીવી જાય છે. એવું સુંદર જીવન નાનજીભાઈ કાળીદાસ મહેતા જીવી ગયા છે. નાનજી કાળીદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણભાવવાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરીને યોગ્ય વખતે ફરી પૃથ્વી ઉપર વરસાવે છે, અહીં જ કમાયેલું અહીં જ વાપરી નાખે છે, તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહ્યા. પોતે કમાતા હતા, સમાજ માટે વાપરતા હતા, લોક કલ્યાણ માટે વાપરતા હતા, ગરીબો માટે વાપરતા હતા, જરૂરિયાતમંદ માટે વાપરતા હતા. સંપત્તિ કમાનારા અનેક હોય છે કે દુનિયામાં કરોડો રૂપિયા કમાનારા નાનજીભાઈ એક નહોતા કે આજે પણ નાનજીભાઈ જેવા એક નથી હોતા, કરોડો લોકો હોય છે. સંપત્તિ કમાનારા અનેક હોય છે પણ સમાજને આવી હિતકર રીતે પાછી વાળનાર બહુ થોડા હોય છે. નાનજી કાલિદાસ એવા વિરળ શ્રેષ્ઠી હતા. એટલા માટે આપણે આવા મહામાનવને આદરથી નમન કરીએ, એના જીવનમાંથી થોડીક પ્રેરણા લઈને કંઈક બીજા માટે જીવતા શીખીએ તો
अपने आ पाठ भण्या ए सार्थक मैं तुमने भण्यो ए सार्थक अहींया आ पाठ गद्य 20 आपणे पूर्ण करीए छीए अने नानजीभाई समाज समर्पित श्रेष्ठी शा माटे कहेवाया ए आपणा जीवनमां आपणा मगजमां राखीए કે સમાજ માટે જીવા અને સમાજને સતત આપતા રહ્યા. કમાણા છેલ્લે વાદળનું ઉદાહરણ આપ્યું કે વાદળ જેમ દરિયામાંથી વરાળ લઈને પાછું સમાજ એ જ ધરતી ઉપર વરસે છે એમ નાનજીભાઈ અહીંથી જ કમાણા લોકોમાંથી જ કમાણા લોકો માટે જ પાછું વાપર્યું સમાજ માટે જ વાપર્યું જીવા ત્યાં સુધી વાપરતા રહ્યા એને આવી સુંદર અને શ્રેષ્ઠ અંજલિ પ્રાપ્ત થાય એને લોકો વર્ષો સુધી યાદ કરે અને એવા મહાન વ્યક્તિઓના પાઠ આપણે ભણવા પડે. આવા લોકોને આપણે સલામ કરીએ, આદરથી નમન કરીએ અને અહીંયા હું મારી વાત પૂર્ણ કરું છું. આવજો બાળકો, બધા શાંતિથી સાંભળજો અને પછી આનું સ્વાધ્યાય લખીને મને મોકલજો. આવજો બધા.